શું માય ચેનલથી પહેચ્યું કે શું ગુજરાત યુનિવર્સિટી 7/1/2021 રોજ એક પરિપત્ર બહાર પાડ્યો, તેને પરિપત્ર શેના રિલેટેડ છે કે તમારી કોલેજો હવે 11 તારીખથી ખુલી રહી છે, તો કોરોના COVID-19ની વૈશ્વિક મહામારીના કારણે ઉદભવેલ પરિસ્થિતિ અંતર્ગત પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ કોલેજો રીઓપન કરવા અંગેનો આ પરિપત્ર છે. હવે આ પરિપત્રનો સારાંશ એ છે કે કોલેજ તમારી જે શરૂ થાય છે એ 11 તારીખથી શરૂ થાય છે, અને 11 તારીખથી શરૂ થનારી કોલેજો એના માટેની કેટલીક ગાઈડલાઇન્સ જે SOP તમામ શૈક્ષણિક અથવા વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જે ચુસ્તપણે પાલન કરવાનું છે એની અંગેની કેટલીક ગાઈડન્સ તમને આપવામાં આવી છે, તો એ ગાઈડલાઇન્સને તમારે ફોલો કરવાનો આનો સારાંશ હું તમને કહી દઉં છું. કારણ કે આખી આખી તમને પરિપત્ર વાંચીને સંભળાવવા માટેનો એટલો બધો ટાઈમ એમાં કંઈ વેસ્ટ કરવાની જરૂર નથી, પણ એનો ઉપરોક્ત સારાંશ શું છે હું તમને સમજાવી દઉં છું કે તમારી જે કોલેજીસ છે અથવા તમારા જે ડિપાર્ટમેન્ટ છે એ 11 તારીખથી ઓપન થશે, અને કોના માટે ઓપન થશે તેના માટે એમણે કેટલીક ગાઈડલાઇન્સ અથવા કેટલાક મુદ્દાઓ અહીંયા રજૂ કર્યા છે કે આ કોલેજો ઓફલાઈન એજ્યુકેશન તમને આપશે, ઓફલાઈન શિક્ષણ આપશે, ભૌતિક શિક્ષણ આપશે, બરાબર. હવે આના માટે એક કન્ડિશન લખી છે, તમે શાંતિથી સાંભળો અને સમજો કે 11/1/2021થી તમામ કોલેજો તથા યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે, અને ઓફલાઈન શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે. એટલે તમારે જવું હોય તો જવાનું, ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે તમારે કોલેજમાં જવું જ જોઈશે, અને તે માટે સંબંધિત સંસ્થાએ વાલી અથવા વિદ્યાર્થી પાસેથી સંમતિપત્રક મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તો તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે, તથા પ્રથમ દિવસે વર્ગમાં આવનાર વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા સ્વાગત કરવાનું રહેશે, તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સંસ્થા કોલેજ તરફથી વેલકમ કીટ આપવાની રહેશે. આ વેલકમ કીટમાં કોરોના સામે રક્ષણ આપનાર માસ્ક અને સેનિટાઈઝર વગેરે વસ્તુઓ રહેશે. એટલે જો તમે કોલેજ જશો તો તમને વેલકમ કીટ તરીકે સેનિટાઈઝર અને તમને માસ્ક એવું કોઈ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, બરાબર. હવે બીજી વાત, આ તમામ કાર્યવાહી UGCની તારીખ 5/11/2020ની ગાઈડલાઇનને અનુસરીને ચાલુ કરવામાં આવશે. ત્રીજું છે, પ્રથમ તબક્કામાં તમામ PG, PhD, MPhil વગેરે અભ્યાસક્રમો, મેડિકલ તથા પેરામેડિકલના તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમ, ટેકનિકલ તથા નોન ટેકનિકલ તમામના ફક્ત ફાઇનલ યર આખરી વર્ષના તમામ વિદ્યાર્થીઓને ભૌતિક રીતે શિક્ષણ આપવામાં આવશે. અન્ય વર્ગોમાં ઓનલાઈન અભ્યાસ ચાલુ રહેશે. એટલે એક વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો કે જે BCom સેમ 6માં છે અથવા જે સ્ટુડન્ટ MCom સેમ 4માં છે તો એમણે કોલેજ જવાનું રહેશે, બાકી બધા સ્ટુડન્ટ્સ માટે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે, બરાબર. એટલે એ બધાએ કંઈ કોલેજ જવાની જરૂર નથી જે લાસ્ટ યરમાં છે, ફાઇનલ યરમાં છે, PG અને UGમાં. એ સ્ટુડન્ટ્સ માટે આ કોલેજ રીઓપન થવા જઈ રહી છે, એટલું મગજમાં તમે લઈને ચાલજો. અને બીજી વસ્તુ એમણે લખી છે કે ભાઈ સ્ટુડન્ટ્સને અરેન્જ કઈ રીતે કરવા, તો ભાઈ અડધા અડધા ક્લાસ કરીને 50-50 એ રીતે તમે બેસાડો, અથવા વંથળ વંથળ ત્રણ ભાગમાં સ્ટુડન્ટ્સને ડિસ્ટ્રીબ્યુટ કરીને તમે અરેન્જ કરી શકો. એટલે ડિપેન્ડ કરે છે કોલેજ ઉપર, બરાબર, કે કોલેજ કઈ રીતે પોતાના સ્ટુડન્ટ્સને બોલાવશે, કઈ રીતે એને અરેન્જ કરશે, અને કોલેજ પણ સેનિટાઈઝેશન અથવા કોલેજ પણ SOPનું ચુસ્તપણે પાલન કરશે, અને વિદ્યાર્થીઓ પાસે પણ તેનું પાલન કરાવવામાં આવશે. ફરીથી કહું, આ સ્વૈચ્છિક છે, તમારી મરજીની વાત છે, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. કોઈ અટેન્ડન્સની વાત નથી કે તમારી અટેન્ડન્સ કમ્પલસરી લેવામાં આવશે, એવું કંઈ જ વાત નથી. સ્વૈચ્છિક છે, પણ તમારે તમારા વાલી અથવા તમારું સંમતિપત્રક આપવાનું રહેશે કે હું મારી મરજીથી કોલેજમાં જોડાઈ રહ્યો છું અથવા રહી છું, બરાબર. એટલે આ એક વાત રહી. અને બીજું, હોસ્ટેલ માટેના કેટલાક ગાઈડલાઇન્સ આપી છે કે ભાઈ એક હોસ્ટેલમાં જો સુવિધા આપવામાં આવે તો એક હોસ્ટેલમાં એક જ વિદ્યાર્થી રહી શકશે, અને હોસ્ટેલની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. પછી ફેસ માસ્ક ફરજિયાત રહેશે, હેન્ડ વોશિંગ, સેનિટાઈઝેશન પોઈન્ટ્સ પૂરતી સંખ્યામાં રાખવાને રહેશે. ક્લાસરૂમનું છે અથવા છાત્રાલયનું છે, સમયાંતરે સેનિટાઈઝેશન કરવામાં આવશે, અને મોનિટરિંગ દ્વારા કોઈપણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતો વિદ્યાર્થી કે શિક્ષક કેમ્પસમાં ના પ્રવેશે એની કાળજી જે તે યુનિવર્સિટીના સંબંધિત અધિકારીએ લેવાની રહેશે. અને આ અંગે બહાર પાડવામાં આવેલી UGCની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે અને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને છેલ્લું એમણે એ વસ્તુ બતાવી છે કે આ ગાઈડલાઇન શિક્ષણ વિભાગની તમામ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ તથા સરકારી તેમજ ખાનગી કોલેજોને લાગુ પડશે, બરાબર છે. અને એ સિવાય આઈગોટ પ્લેટફોર્મ પરના આરોગ્ય શિક્ષણના COVID-19 અંગેના અભ્યાસક્રમો કે જે ભારત સરકારશ્રીના DOPTE તૈયાર કરેલા છે અને જે નિઃશુલ્ક છે, તે પણ કરવા ફેકલ્ટી મેમ્બર્સને તથા વિદ્યાર્થીઓને સૂચના કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ માર્ગદર્શક સૂચનાઓનું પાલન જે તે સંસ્થાના વડા દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના હિતમાં સ્વવિવેક અનુસાર
કરવાનું રહેશે. બરાબર, તો આ એક આખી વાત હતી કે જેનો સારાંશ એ છે કે 11 તારીખથી તમારી કોલેજ ખુલી રહી છે. 11 તારીખથી ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જ જવાનું છે, બીજા કોઈ સ્ટુડન્ટ્સને કોલેજ એટેન્ડ કરવાની નથી. કોઈ કમ્પલ્સન નથી, સ્વૈચ્છિક છે, પણ તમારે તમારું અથવા તમારા પેરેન્ટ્સનું સંમતિપત્રક આપવાનું રહેશે. બરાબર, અને હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, 2 ગજ કી દૂરી એ બધી ગાઈડલાઇન્સનું તમારે અને તમારી કોલેજે પાલન કરવાનું રહેશે, ચુસ્તપણે તેનો અમલ કરવાનો રહેશે. તો આટલી વિડીયોમાં આ ઇન્ફોર્મેશન તમને જે પ્રોવાઈડ કરી એના આધારે તમે નક્કી કરજો કે મારે કોલેજ જવું કે નહીં. ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ રહેશે, ઓફલાઈન પણ ફાઇનલ યરના સ્ટુડન્ટ માટે ચાલુ રહેશે. ખૂબ સાવચેતી અને સાવધાનીપૂર્વક તમે આગળ વધજો અને તમારા પરિવારની અને તમારી સુરક્ષા સાચવજો. નવી વિડીયોમાં મળીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.